ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપુર ગામમાં છાંદીપુરા રોગના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઈ છે. ભાવનગર જિલ્લાના સરતાનપુર ગામે માખીથી ફેલાતો છાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા ભારે દહેશત ફેલાય છે. સરતાનપુર ગામે 5 વર્ષની બાળકીને છાંદીપુરા કેસના શંકાસ્પદ લક્ષણો નોંધાતા તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડવામાં આવી હતી. જિલ્લામાં છાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતું. સાથે સરટી હોસ્પિટલ દ્વારા પીડિયાટ્રિક વિભાગમાં બાળકીને સારવાર અપાઈ રહી હતી. સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું કે હાલ બાળકી સરટી હોસ્પિટલમાં તેને સારવાર અપાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં હાહાકાર મસાવતો છાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. 9 માસથી લઈને 14 વર્ષના બાળકને સેન્ડ ફ્લાય એક પ્રકારની રેતી માખી છે, જે કરડે ત્યારે છાંદીપુરા વાયરસનો સેપ લાગે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ છાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ભારે ભય ફેલાયો છે. બાળકીના માતા પિતાએ પ્રથમ તળાજા ખાતે બાળકીને સારવાર માટે ખસેડી હતી, જ્યાંથી વધુ સારવાર માટે સરટી હોસ્પિટલની પીડિયાટ્રિક વિભાગમાં ખસેડતા બાળકીને છાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા હોવાનું તબીબો માની રહ્યા છે, જેથી બાળકીને તબીબોની દેખરેખ હેઠળ રાખી બાળકીના લોહના નમૂના તેમજ કમરમાંથી પાણી ખેંચીને તેના રિપોર્ટ્સના પુના ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. હાલ બાળકીની સ્થિતિ સામાન્ય હોવાનું તબીબો જણાવી રહ્યા છે. આ સાથે તબીબોએ આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ પૂરતી તકેદારી રાખવી. દર્દી સાજો થઈ શકે છે, માતા પિતાએ પણ પૂરતી તકેદારી રાખવી જોઈએ. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ સ્ટાફ ફોર્સ ટીમ બનાવી સરદારનગર ગામે કાચા મકાનોનું સ્ક્રીનિંગ કર્યું હતું, તેમજ મેલેથિયન પાવડરનો છંટકાવ કર્યો હતો. શહેરી આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડવાઇઝ સર્વે કર્યો હતો. જિલ્લાના સરતાનપુર ગામે 5 વર્ષની બાળકીને છાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગ છે તે ખૂબ જ દોડધામ મચી હતી. સાથે સાથે તેના સર્વેની અંદર શરૂ કરવામાં આવ્યો, જેના આધારે આગામી દિવસોમાં કાચા મકાનોમાં તિરાડો પૂરવી તેમજ જરૂરી પડીએ મેલેથિયનનો પાવડરનો પણ છંટકાવ કરવામાં આવશે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો 9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં થવાની શક્યતા છે. છાંદીપુરા સેપથી રોગ નથી, પરંતુ સેપગ્રસ્ત બાળકોને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ સેપ લાગી શકે છે. છાંદીપુરા રોગના લક્ષણોમાં સામાન્ય રીતે હાઈગ્રેડ ફીવર, બહુ જ ઊંચા તાપમાનવાળો તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવવી, અનિંદ્રા, અસ્થા, અમુક લોકોના કામોમાં તેમજ ચામડી ઉપર ઉપસેલા ચિહ્નો સમાવેશ થાય છે. તો આ હતા આ રોગના લક્ષણો. તો થોડી સાવચેત રહેવા માટે માતા પિતાઓને વિનંતી કરવામાં આવે છે.